નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું છું જિજ્ઞા. એક એવી મર્ડર મિસ્ટ્રી જેણે લગાવ્યું મમતા પર લાંછન. દીકરીની હત્યાના છાંટા ઉડ્યા માતા પિતા પર અને થઈ સંબંધોની હત્યા. દેશની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રી એટલે આરુષિ હત્યા કેસ. આજે 5.5 વર્ષ બાદ સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો. ખુદ હસ્તી ખેલતી આરુષિને તેના જ મમ્મી પપ્પાએ ઉતારી દીધી મોતને ઘાટ. આખરે એવું તે શું બન્યું કે પોતાની વારસોએ દીકરીના હત્યારા સાબિત થયા તેના માતા પિતા? સવાલ છે અનેક, પણ જવાબ છે એક. આ ચુકાદાએ એકવાર ફરીથી ઉજળા દેખાતા સમાજનો કાળો ચહેરો બહાર લાવી દીધો. આજ મુદ્દા પર છે આજની અમારી આ વિશેષ રજૂઆત, દીકરીના હત્યારા. દેશની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રીનો આખરે આજે ભેદ ઉકેલાયો. આરુષિ હેમરાજ મર્ડર કેસમાં સીબીઆઈની ખાસ કોર્ટે આજે ચુકાદો આપતા જણાવ્યું કે આરુષિના માતા પિતા જ હત્યારા છે. જોકે જેવો કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો કે સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો. સાડા 5 વર્ષ બાદ આજે સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે આરુષિ હત્યા કેસમાં મહત્વનો ચુકાદો સંભળાવ્યો. છેલ્લા ઘણા સમયથી પોલીસ અને સીબીઆઈની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરનાર તલવાર દંપતિ આજે પહોંચી ગયું જેલના સળિયા પાછળ. ઉપરાંત બંને આરોપીઓને આરુષિ હેમરાજની હત્યાના દોષિત ઠેરવવામાં આવ્યા અને તલવાર દંપતિ પર હત્યા કરીને પુરાવાઓનો નાશ કરવાનો આરોપ પણ પુરવાર થયો હતો. વિશેષ કોર્ટની આજે જેવી તલવાર દંપતિને ગુનેગાર સાબિત કરાયા કે આ બંને કોર્ટમાં ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. કોર્ટે આઈપીસીની કલમ 302-201-34 હેઠળ રાજેશ તલવાર તથા નુપુર તલવારને દોષિત ઠેરવ્યા. રાજેશ તલવારની ઉપર વધારાની 203 કલમ પણ લગાડવામાં આવી. બંને દોષિતોની સજાની સુનાવણી મંગળવારે થશે. જોકે જે રીતે તેમના પર કલમો લગાવાય છે તે જોતા લાગી રહ્યું છે કે તેમને સજાએ મોત પણ થઈ શકે છે. પોલીસે તુરંત જ તેમને કસ્ટડી લઈ લીધી હતી. दोनों राजेश तलवार और नूपुर तलवार को 302, 201 और 34 आईपीसी में कन्विक्ट किया गया है. उसके एडिशन में राजेश तलवार को 203 में भी कन्विक्ट किया है क्योंकि उन्होंने फाल्स एफआईआर लिखाई थी. कल होगा, कल. क्या टाइमिंग है? टाइमिंग सुबह 10:30 बजे के बाद ही आना. कोर्ट रूम में कौन कौन मौजूद थे? उम्मीद है कन्विक्शन हो गया है. सजा की क्या सजा? इसमें मर्डर में कम से कम लाइफ इम्प्रिजनमेंट है. કોર્ટે મોટા પાયે લાસ્ટ સીન થિયરી પર આધાર રાખ્યો હતો. કોઈપણ કેસને પુરવાર કરવા માટે આ થિયરી અગત્યની બની રહેતી હોય છે. જો કે આ તરફ તલવાર દંપતીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે આ ચુકાદાથી અમને દુઃખ થયું છે અને અમે નિરાશ થયા છીએ. ચુકાદાની નકલ મળતા જ ઉપરની અદાલતમાં ચુકાદાને પડકારવામાં આવશે. ન્યાય મેળવવા માટે તેઓ સંઘર્ષ ચાલુ રાખશે. દેશનો ઐતિહાસિક ચુકાદો આજે બની ગયો ટોક ઓફ ધ ટાઉન. જોકે સૌ કોઈના મોઢે એક જ વાત હતી કે શું કોઈ માતા પિતા પોતાની વહાલ સોઈ દીકરીની હત્યા કરી શકે. આ તરફ દેશની મીટ આવતીકાલની સજાની સુનાવણી પર મંડાયેલી છે. શું તલવાર દંપતીને થશે સજાએ મોત કે પછી આજીવન કારાવાસ? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો આખરે 5.5 વર્ષ બાદ આરુષિ હત્યા કેસનો આ મહત્વપૂર્ણ ઐતિહાસિક ચુકાદો આવ્યો. આરુષિના માતા પિતાએ જ આરુષિની હત્યા કરી નાખી હતી. આખરે એવું તો શું બન્યું કે આરુષિની હત્યા કરી નાખવામાં આવી? અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. 5 વર્ષ બાદ તલવાર દંપતીને આખરે રડતા જોવા મળ્યા. કારણ કે સવાલ અહીં આરુષિને ન્યાયનો હતો. 5 વર્ષ બાદ જ્યારે કોર્ટમાં આ ચુકાદો સંભળાવવામાં આવ્યો ત્યારે આરુષિના માતા પિતા તલવાર દંપતી બંને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. જાણે કે તેઓ કન્વિન્સ કરી રહ્યા હતા કે આરુષિને મારનાર આરુષિના હત્યારા તેઓ જ છે. એક એવી મર્ડર મિસ્ટ્રી જેણે મમતા પર લાંછન લગાવી દીધું, જેણે પિતાના પ્રેમ પર લાંછન લગાવી દીધું. તો આ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રુઝાન ખંભાતા અને આ ઉપરાંત સુધીર સિન્હા, એક્સ પોલીસ કમિશનર, મારી સાથે જોડાઈ રહ્યા છે. આપ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલા સર આપનાથી શરૂઆત કરવા માંગીશ.
સુધીરજી, જે રીતે આરુષિ મુદ્દે જે ચુકાદો આવ્યો છે, આ ચુકાદા પર સૌથી પહેલી આપની પ્રતિક્રિયા. આરુષિ તલવારના કેસમાં જે ચુકાદા આવેલ છે તે 99% સર્કમસ્ટાન્શિયલ અને સંજોગિક પુરાવા આધારે છે, કેમ કે આમાં કોઈ નજરજોરાટ સાક્ષીઓ નથી. અને એમ કહેવામાં આવે છે કે સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ કોઈ પણ દિવસ ખોટું બોલતા નથી, જો બરાબર એમનો અર્થઘટન કરવામાં આવે અને એમનો સિક્વન્સ બરાબર હોય તો. આપને યાદ હશે કે 100 પહેલા જે લોકલ પોલીસ તરફથી તપાસ થઈ હતી તે લોકો માતા પિતા ઉપર જ દોષી ગણ્યા હતા, પણ પ્રેસ ઇન્ટરવ્યુમાં ત્યાંના એક સિનિયર ઓફિસરે આરુષિનો મર્ડર કેમ થયું આ બાબતમાં થોડા કોમ્પ્રોમાઇઝિંગ વગર વર્ડના ઇસ્તેમાલ કર્યા, જેમના લીધે બહુ પબ્લિક ઓપિનિયન વિરોધમાં ગયેલ અને પછી સીબીઆઈને તપાસ સોંપાઈ હતી. અને સીબીઆઈ પ્રથમ વખતે ગેરમાર્ગે દોરાઈ ગયા અને આરુષિ તલવારના પેરેન્ટ્સના કહેવાથી નોકરોને સેવકોને પકડ્યા હતા. પણ હવે આ સાબિત થઈ ગયા છે કે ખરેખર જે સંજોગિક પુરાવા અને સરકમસ્ટાન્સીસ છે તે સાચું બોલે છે અને તે રીતે સાચી રીતે આમાં પગલાં લેવાયા છે. આપણી સાથે મહિલા અગ્રણી રુઝાન ખંભાતા પણ છે. રુઝાન, આપ શું કહેવા માંગશો આજના આ ચુકાદા અંગે? આજના ચુકાદાથી મારું તે જજમેન્ટ છે કે ધીસ ઇઝ અ ફેર ચુકાદા, કારણ કે ઇનિશિયલી જેમ સાહેબે કહ્યું હી વોઝ રાઈટ, કે જયારે પેલા દિલ્હીના સીપી સાહેબે કહ્યું હતું કે આ ઓનર કિલિંગ છે તો બધાને શોક લાગો હતો કે પોલીસથી કામ નથી થતું એટલે આવા નાટકો કરે છે અને ખોટા ખોટા એક આપે છે, કારણ કે પોલીસ પાસે વખતે કોઈ એવિડન્સ નહોતો. પણ પછી સીબીઆઈને અપાયું, પણ જે રીતે પછી બધી સ્ટોરીઝ, જે હકીકતો, જે ફેક્ટ્સ બધી બહાર આવીને જે રીતે પોલીસ મિસલેડ થતી હતી, સીબીઆઈ મિસલેડ થતા હતા. એકચ્યુઅલી ઇફ આઈ સી ટુ ઇટ, ધ હોલ કંટ્રોલ વોઝ ટેકન બાય ધ તલવાર ફેમિલી એન્ડ દે વર ટ્રાઇંગ ટુ હેલ્પ, આઈ મીન શો ધ વે અરાઉન્ડ. જે ખોટો રસ્તો બતાવતા પોલીસે, જાણે કે એમને પેલા હેમરાજના કેસમાં એમને ખોટો રસ્તો બતાવ્યો કે એ તો તમે એને નેપાળ શોધવા જાવ્યા, એ પેલી ચાવી ના આપી કે અમારી પાસે ચાવી જ નથી, એટલે આ બધાને જેમ કહ્યું કે સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ, જે સીન, જે ક્રાઇમ સીનનો રૂમ હતો જ્યાંથી બીજા એવિડન્સીસ મળ્યા, એ બધાથી ઇટ શોઝ કે યસ, પ્રૂફ નથી, 100% પ્રૂફ નથી. એ વાત સાચી, તમે લાઈફમાં એવરી ટાઈમમાં 100% પ્રૂફ હોતા બી નથી હોતા. એટલે જે રીતે ક્રાઇમ સીન, જે સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ છે, તો આઈ મીન ફ્રોમ માય સાઈડ ઓર આઈ થિંક લોટ ઓફ પીપલ હેવ ધીસ ટેક, કારણ કે જે પછી સ્ટોરીઝ ઇવોલ્વ થઈ છે, બીકોઝ દેર આર ઓલ્સો સમ અધર પર્સનલ ડિટેલ્સ ઓલ્સો, જે એમના મધર માટેની બહાર નીકળી હતી, જે એ બી થઈ ગઈ હતી, ફેક્ચ્યુલાઇઝ બી થઈ ગઈ હતી. એટલે એ બધું જોઈને યસ, દે વર ટ્રાઇંગ ટુ ફૂલ, દે ડીડ મેનેજ. આઈ વુડ ઓલ્સો લાઈક ટુ એડ યર મેડમ દેટ દે ડીડ મેનેજ ઇન એટ સમ ટાઈમ, દે ડીડ મેનેજ ધ સીબીઆઈ, બટ સમ ઓવર ધ અધર, એક એઝ રાઈટલી સેડ કે સચ્ચાઈ તો બહાર નીકળવાની જ હતી, આજે નહીં તો કાલે, સો નીકળી છે. બિલકુલ સુધીરજી, આપ જે રીતે કહી રહ્યા હતા, ખાસ કરીને આ ઘણા લોકો આવા હોય છે, ઘણા ક્રિમિનલ માઇન્ડેડ આવા લોકો હોય છે, પણ એક ડોક્ટર દંપતી, તેમણે પણ આવા ક્રાઇમને અંજામ આપ્યો. સૌથી મહત્વપૂર્ણ બાબત અહીં એ ઊભી થઈ જાય છે કે દરેક ક્રિમિનલ કોઈક એવી કડી પોલીસ માટે બાકી રાખી દે છે જે પોલીસ શોધી લે છે અને ક્રિમિનલને પકડી લે છે, પણ અહીં કોઈ પણ પ્રકારની એવી કડી ક્યાંય ઊભી જ નથી થઈ રહી, ક્યાંય પણ લાગી નહોતું રહ્યું કે તેઓ પકડાઈ જશે અને તેઓ તેમના ઉપર આ ગુનો આચરવાનો અંજામ તેમણે આપ્યો છે તે સાબિત થશે. કઈ રીતે આવા કેસીસને પોલીસ સોલ્વ કરતી હોય છે? ખાસ કરીને સીબીઆઈ તો ક્લોઝર રિપોર્ટ પણ આપી દીધો હતો અને કહી દીધું હતું કે આ કેસ ક્લોઝ કરી દેવો જોઈએ. આ કેસમાં ખરેખર આરોપીઓ તરફથી તો ઘણા પુરાવા, ઘણા ક્લૂઝ છોડવામાં આવેલા હતા. આ દાખલા જે પાછળથી લોકલ પોલીસે શોધી કાઢ્યા હતા અને છેલ્લે જ્યારે સુપ્રીમ કોર્ટે કીધું કે આ કેસ બને છે તો તમે આગળ વધો, તો સીબીઆઈ પછી ચાર્જશીટ કર્યા હતા. તે જ એમને જ હું કહું છું કે સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ, દાખલા તરીકે સર્જનના નાઇફનો ઉપયોગ અને બીજી ઘણી બાબતો મેં જોયું હતું જ્યારે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર આવેલ હતો કે સીબીઆઈ ક્લોઝર રિપોર્ટ પાછું લે અથવા કોર્ટનો ઓર્ડર આવેલ હતો અને કેસ ચાર્જશીટ કરશે, ત્યારે તમામ પુરાવાઓની વિગતો આવી હતી અને તેમાં ક્લિયર સાબિત થતો હતો કે આ લોકો ગુના કર્યા છે. આમાં વધારે ગંભીર બાબત એ છે કે માત્ર ઓનર કિલિંગ નથી, પણ ઓનર કિલિંગ ઉપરાંત 3 નિર્દોષ નોકરોને ખોટી રીતે સંડોવી દેવા માટે જે તલવાર દંપતીના પ્રયાસો થયા છે તે પણ, અને તે લોકો પકડાયા પણ હતા, સીબીઆઈએ તેમને અરેસ્ટ પણ કર્યા હતા, તે પણ બહુ ગંભીર બાબત છે અને તેમના માટે
એમને કોઈ સજા નહીં થાય, કેમ કે આ તો ગેરમાર્ગે દોર્યા અને સીબીઆઈ દોરાઈ ગયા, તો એટલા માટે એમને ચાર્જ નથી કર્યા. પણ તે એમના એમની ગંભીરતાને વધારે છે. કોઈ આઈ વિટનેસ નથી જેથી આમાં કોઈ ડેથ સેન્ટેન્સ તો નહીં આવે, લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ આવશે. પણ તેમની કાર્યવાહી, તેમની કામગીરી બિલકુલ કન્ડેમ કરવા લાયક છે. જી રુઝાન, એક માતા પિતા, આપણે એજ્યુકેટેડ પીપલને હંમેશા દાખલો આપતા રહ્યા છીએ અને શિક્ષિત સમાજ આ પ્રકારની ઘટનાઓને અંજામ ના આપે તેવું હંમેશા સમાજમાં એક ઉદાહરણ આવતું હોય છે, પણ અહીં એ ઉદાહરણ ખોટું પડી રહ્યું છે. 100% સાચી વાત છે, પણ ટુ બી વેરી ફ્રેન્ક, ધ વે થિંગ્સ આર હેપનિંગ ઇન ધ સોસાયટી રાઈટ નાવ, મને એવું હવે કહ્યું કે અચંબુ ના લાગુ, પણ ઇનફેક્ટ ઇટ ઇઝ વેરી મચ નેસેસરી કે આપણે જે આપણો જો માઇન્ડસેટ છે, જેટલો આપણે આગળ વધી રહ્યા છે વિશે કે વી આર ગોઈંગ ઇન અ પ્રોગ્રેસિવ સ્ટેટ, આપણે સન સ્ટાર મૂન્સ પર જવાની વાત કરીએ છીએ, આપણે ટેકનોલોજીની વાત કરીએ છીએ, પણ જે આપણા માઇન્ડસેટ ખોખલો થઈ રહ્યો છે, જે આપણું દિમાગ ખોખલું થઈ રહ્યું છે, એ આપણે ઇટ ઇઝ અ વેરી ગંભીર થિંગ વિચ હેઝ ટુ બી ટેકન કેર. હવે જે આ માતા પિતાએ કર્યું, ઇટ ઇઝ અ વેલ નોન થિંગ, આઈ મીન કોઈ બી હવે રિયલાઇઝ કરી શકે છે કે કોઈ બી મધર યા ફાધર પોતાની છોકરીને કોમ્પ્રોમાઇઝિંગ પોઝિશનમાં પોતાના સર્વન્ટ સાથે, અને તેવી કેટલા વર્ષની છોકરી, 14 વર્ષની છોકરીને જુએ, એટલે એને મેબી દેવર એટલે કહેવામાં આવે છે, શોર્ટ ટેમ્પર્ડ હતા, એને મેબી કંઈક એવું બી કીધું છે કે પેલી બેલેન્ટાઇનની બાટલી પર બી કંઈ ફિંગરપ્રિન્ટ્સ બલ્યા છે, પેલા દારૂની બાટલી પર, એટલે આ બધાથી આઈ મીન ધેર આર રીઝન્સ કે એ ઉશ્કેરાઈ ગયા હશે, અને ટુ કન્સીલ ધેર પ્રાઇડ યાર ધેર ઓનર, એ લોકોએ આ એમાં પેલા એ લોકો એ વિકૃતતામાં કર્યું છે. જે તમે ભલે ને કોઈ માણસ ભણેલો ગણેલો હોય, તમે જે હંમેશા રિપીટ કરું છું કે માણસ ભણેલો ગણેલો ડઝન્ટ મીન કે હી કેન કંટ્રોલ હિમ હિઝ મેન્ટાલિટી. આજની તારીખમાં ભણેલા ગણેલા માણસો જેટલા કારસ્તાન કરે તેટલા બિચારા ભણો નથી કરતા, એટલે લેટ અસ નોટ ગેટ ઇન ટુ ધેટ ડિબેટ રાઇટ નાઉ. પણ અત્યારે એટલે જે આ માતા પિતાએ કર્યું, આપણે બીજા બધા માતા પિતાઓએ શરમાવું જોઈએ કે ઇટ ઇઝ આવર ફોલ્ટ. સૌથી પહેલા એ આપણો ફોલ્ટ છે કે આપણે આપણી છોકરીનું ધ્યાન નથી રાખ્યું, આપણે જે એમનો જે એમની લાઈફસ્ટાઈલ હતી, હાઈફાઈ લાઈફસ્ટાઈલમાં રહેતા હતા, જે એમનું બધું મેં તો કંઈ સ્વેપિંગ બેપિંગ બી સાંભળ્યું છે, એટલે આ બધાના લીધે થિંગ્સ હેવ હેપન. સો એ આપણે એઝ અ માતા પિતા આપણી ભૂલ છે, અને એટલે આપણે આ પેટ પણ સેન્ડ કરી છે. અગર પેલો હેમરાજ સર્વન્ટ જીવતો હતો તો ઓબ્વિયસલી હી વુડ હેવ બીન ધ ફર્સ્ટ એક્યુઝ, કારણ કે એને પેલી ભોલી ભાલી છોકરીને ઉકસાવી, એટસોલનને ઉકસાવીને એને છોકરીને મિસયુઝ કરી, પણ હવે એ તો અત્યારે હી હેઝ બીન મર્ડર, એટલે અત્યારે એ ઇશ્યુ મારે નથી કરો, પણ અત્યારે આપણે સોસાયટીના માતા પિતાનો મારે શોર ઇશ્યુ કરવો છે. ને બીજી પોઈન્ટ મારે એને પહેલાના પોઈન્ટ પર એ કહેવું છે કે વચ્ચે તો સીબીઆઈ બી મિસગાઈડ થઈ ગઈ હતી યા મિસગાઈડ થવા માંગતી હતી, કારણ કે ઘણા રિપોર્ટ જેને કે ઇનિશિયલી અંદર જે રિપોર્ટોમાં ન કોઈ સેક્સ્યુઅલ વાત નહીં લખી હતી, ન કોઈ રેપની વાત લખી હતી, એ વાતો એ લોકોએ એ કરી હતી. પછી ઘણા રિપોર્ટ્સો જે મેડિકલ રિપોર્ટ્સ આવ્યા હતા એ આડાઅવળા થઈ ગયા હતા, એટલે મારે આ કેસમાં બી કહેવું છે કે એના માતા પિતાએ મેનેજ કરવાની ટ્રાય કરી છે, અને ઇનિશિયલી એ મેનેજ કરવામાં સક્સેસફુલ ગયા, પણ પછી વોટ એવર હેપન્સ, કારણ કે એટલા હદ સુધી કહેવાય રહ્યું છે કે ઇનિશિયલી જ્યારે સીબીઆઈની ટીમ પ્રોબ કરતું હતું ત્યારે સીબીઆઈમાં જ કોઈક એ લોકોએ માણસને ફોડ્યો હતો. ડ્યુ રિસ્પેક્ટ ટુ ધેમ, આઈ ડોન્ટ વોન્ટ ટુ કરન્ટલી પોઈન્ટ ફિંગર્સ, બટ સમ ધે હેડ ટ્રાય ટુ મેનેજ ને કન્સીલ, અરે ધે હેડ ટ્રાય ટુ સી કે લોકોનું ઓનર કિલિંગ થઈ ગયું, છોકરી મરી ગઈ, પણ હવે પોતાની બહાર ના આવે, એટલે ધે હેડ ટ્રાઇડ ધેર બેસ્ટ. એટલે ટુડે આઈ એમ વેરી હેપી કે એટલીસ્ટ આજે આવી રીતે એ લોકોએ લીધું છે, તો બીજા જે લોકો છે એ લોકોને ખબર પડે, અને લેટ ઇટ કમ ઓન રેકોર્ડ, બધાને કહો, એવરી લેટ ધ સોસાયટી નો કે યસ ધે હેડ ટ્રાઇડ ટુ કન્સીલ થિંગ્સ, બટ અલ્ટિમેટલી ટ્રુથ પ્રિવેલ્સ, એટલે આ ઇમ્પોર્ટન્ટ છે આજે. બિલકુલ સર, ખાસ વાત અહીં ઉભી થાય છે સુધીરજી, કે પોલીસ જરૂરથી ઘટના સ્થળે જરૂરથી પહેલા પહોંચી ગઈ હતી, પણ પુરાવાનો નાશ કરવા માટેનો સમય આપવામાં આવ્યો. ક્યાંક એવું લાગી રહ્યું છે કે પોલીસની બેદરકારી હતી આ તમામ કેસમાં? પોલીસની, સ્થાનિક પોલીસની બેદરકારી એક બાબતમાં જરૂર હતી કે ટેરેસ ઉપર આ લોકો તપાસ નથી કર્યા જ્યાં હેમરાજની લાશ મળી 3 દિવસ કે 2 દિવસ પછી. જો જે તે વખતે જ ટેરેસની તપાસ કરી હોત અને હેમરાજની લાશ અને દાદરા ઉપર જે લોહીના છીંટા વગેરે હતા તેથી ડિટેક્શન થવામાં સહુલિયત રહેલ હશે, પણ ત્યારબાદની પોલીસની કામગીરી, લોકલ પોલીસની કામગીરી પ્રશંસનીય રહેલ હતી. અને બીજી બે મુદ્દા હું કહેવા માંગુ કે જો હેમરાજ જીવિત રહેલ હોત તો આ બળાત્કારના આરોપી બન્યા હોત, કેમ કે આરુષિ 14 વર્ષની હતી, જેથી માઇનરની સંમતિ સાથે પણ સંભોગ થાય તો પણ આ બળાત્કાર ગણાય છે આઈપીસી 375 મુજબ, અને એમને જન્મઠી સુધીની સજા થઈ શકેલ હોત. અને બીજી બાબત, આ કેસ છે જે મીડિયામાં જ્યારે શોરબકોર ઘણા થયા કે આ સિનિયર ઓફિસર જ્યારે કેસ ડિટેક્ટ થયા અને કીધું કે આરુષિ
કોમ્પ્રોમાઇઝિંગ કન્ડિશનમાં હતા, એટલા માટે અને થોડું વધારે વર્ણન કર્યું. એના લીધે એમના માતા પિતાએ મર્ડર કર્યા. તો પબ્લિક ઓપિનિયન એ યુથ જનરેશન કે એ રીતે કેમ આરુષિને બદનામ કરવામાં આવેલ છે લાઈવ ટીવી ઉપર, આ સિનિયર ઓફિસરની મોટી ભૂલ હતી મોટિવ એક્સપ્લેન કરવામાં. ત્યારબાદ તમામ સિમ્પથિ મીડિયાની આરુષિ દંપતી તરફ થઈ ગયા અને તેના લીધે સીબીઆઈ શરૂઆતમાં ગેરમાર્ગે દોડાઈ અને 3 નોકરોને પકડ્યા જે ટોટલ નિર્દોષ હતા. અને પછી ક્લોઝર રિપોર્ટ કર્યા, જ્યારે એમને લાગ્યું કે નહીં નોકરો ખરેખર નિર્દોષ છે, તો પછી ક્લોઝર રિપોર્ટ કર્યા, શંકા વ્યક્ત કર્યા, વ્યાજબી શંકા છે કે દંપતી તરફથી ખૂન થયા છે, તેમ છતાં કેમ ચાર્જશીટ કરવા લાયક પુરાવા નથી એમ સીબીઆઈએ કીધું હતું, પણ કોર્ટે માન્ય નથી રાખ્યા અને ચાર્જશીટ કરવા માટે હુકમ કર્યા હતા. તો આ મીડિયાના પ્રભાવમાં પોલીસ ઓફિસરો, સિનિયર પોલીસ ઓફિસરો પણ આવી જાય છે અને ગેરમાર્ગે દોરાઈ જાય છે, એવા એક દાખલા છે. બહુ ઓછા દાખલાઓ મળે, પણ આ એક દાખલા છે. જી રૂઝાન કંઈ કહેવા માંગી રહ્યા છે, પણ રૂઝાન